આવ્યા 94 નંબર સાહેબ સરકાર બરાબર હલો સરકાર બરાબર સરકાર કોને કહેવાય ખબર છે તને બેટા કોને કહેવાય હા સરકારી દવાખાનું હોય બરાબર શનિવાર છે ને તમે કહેવાય ને સરકારી દવાખાનું સરકાર એટલે કે જે આપણા દેશનું સંચાલન કરે બરાબર આપણા દેશનું જે સંચાલન કરે ને એ સંગઠનને સરકાર કહેવાય જેમ કે આપણું ઘર હોય આપણા ઘરમાં આપણા માતા પિતા સંચાલન કરતા હોય ને બરાબર જો રવિ દેખ હા તારે ઓલો વિડીયો ચાલુ કર એમાં નિરાલી એટલે દેખા જો રવિ દેખાડો હા જય માતાજી હા બરાબર હવે સરકાર બરાબર આપણે સરકાર વિશે જોવાનું છે સરકાર આપણા દેશનું સંચાલન કરે આપણા દેશમાં જે કંઈ પણ દેશમાં શાંતિ અને સુરક્ષા રાખવા માટે દેશમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા માટે સરકાર છે એ પોતે કાર્ય કરે કે દેશમાં બધા બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય બધા ગામમાં પાણીની સુવિધા પ્રાપ્ત થાય બધા ગામમાં આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય અને આપણા દેશની સંપત્તિનું અને આપણા દેશની સંસ્કૃતિનું રક્ષણ થાય બરાબર દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે અને જે દેશની સરકાર મજબૂત હોય દેશ મજબૂત બને જે દેશની સરકાર નબળી હોય તો એ સરકાર સહી નબળી બને દેશ નબળો બને દેશને આગળ લાવવા માટે સરકાર મજબૂત હોવી જોઈએ ઈમાનદાર હોવી જોઈએ હા તો આપણો દેશ ભારત બરાબર દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે પ્રશ્ન પૂછાય કે દુનિયાનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો હે હે ભારત રવિ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી હોય ને તો ભારત પ્રશ્ન એ બને કે લોકશાહી કોને કહેવાય આમાં સીધો જ શબ્દ આવ્યો કે આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો લોકશાહી કોને કહેવાય આ છઠ્ઠા ધોરણનું આપણે તમારે કદાચ લોકશાહીથી તમે પરિચિત ન હો કારણ કે લોકશાહી શબ્દ સાંભળેલો હોય તમે પાંચમા ધોરણમાં હા તો કોને કહેવાય લોકશાહી હા લોકશાહી લોક બરાબર લોક એટલે પ્રજા લોક એટલે પ્રજા પબ્લિક અને શાહી એટલે શાસન શું થાય શાસન લોકશાહી એટલે પ્રજાનું શાસન જે દેશમાં પ્રજાનું શાસન ચાલતું હોય એને લોકશાહી કહેવાય બરાબર આપણા દેશમાં શાસન કોનું ચાલે હે લોકોનું શાસન હાલે કોનું હાલે છે લોકોનું બરાબર પબ્લિકનું શાસન ચાલે છે આપણા દેશમાં પ્રજાનું શાસન ચાલે છે પ્રજા પબ્લિક અને લોકો આ ત્રણમાંથી જે શબ્દ તમને સમજાય યાદ રાખવાનો કે આપણા દેશમાં પ્રજાનું શાસન ચાલે છે પ્રજા કેમ કરવું પડે બરાબર આપણે જે ગામના સરપંચ હોય એની નિયુક્તિ ચૂંટણી થાય ને પ્રજા દ્વારા કરવામાં આવે બરાબર આપણા દેશના વડાપ્રધાન હોય રાજ્યના મુખ્યમંત્રી હોય બરાબર આ બધાય છે એનું પ્રજા દ્વારા બરાબર મતદાન દ્વારા બરાબર આપણે મત આપવા જતા હોય ને જે અધિકારીને વધારે મત પ્રાપ્ત થાય જેને બહુમત પ્રાપ્ત થાય બરાબર એ પ્રજા ઉપર શાસન કરે એટલે લોકશાહી કહેવાય કે લોકશાહીમાં
પ્રજા દ્વારા મત આપીને તેમના જે અધિકાર હોય બરાબર પ્રમુખ હોય એની નિયુક્ત કરવામાં આવે છે એટલે એને લોકશાહી કહેવાય. કે દુનિયામાં લોકશાહી આપણો દેશ છે, વિશ્વમાં મોટામાં મોટો લોકશાહી દેશ કહેવાય બરાબર. હવે ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. જેવી રીતે આપણા ઘરનો વહીવટ હોય અને સંચાલન એ આપણા પિતાજી દ્વારા કરવામાં આવે કે આપણા પિતા હોય આપણા ઘરના વડીલ બરાબર. પિતાના વડીલ કોણ થાય? હા વેરી ગુડ, દાદા બરાબર. દાદા હોય તો ઘરનો વહીવટ દાદા કરતા હોય, દાદા ન હોય ત્યારે ઘરનો વહીવટ છે પિતા ઉપર આવે. તો જેવી રીતે ઘરનો વહીવટ એક પિતા દ્વારા કરવામાં આવે બરાબર, બધા બાળકોનું ધ્યાન રાખવામાં આવે કે મારા બધા બાળકોને ખાવાનું મળે, મારા બધા બાળકોને પહેરવાનું મળે, મારા બધા બાળકોને રહેવાનું મળે, મારા બધા બાળકોને બધી સુવિધા પ્રાપ્ત થાય, આવું એક ઘરનો વડીલ કરે પિતા બરાબર. તો આ દેશની સરકાર છે એ આપણા પિતા સમાન છે કે જે આખા દેશનું ધ્યાન રાખે કે ભારતના દરેક નાગરિકને રહેવાની સુવિધા પ્રાપ્ત થાય, ભારતના દરેક નાગરિકને પાણીની સુવિધા પ્રાપ્ત થાય, ભારતના દરેક નાગરિકને ખાવાનું ભોજન મળે, પહેરવાના વસ્ત્ર મળે અને શાંતિ અને સુખમય રીતે જીવન જીવી શકે બરાબર. એક પિતાની જેમ વ્યવસ્થા કરે સરકાર બરાબર. તો આ સરકાર અને તેવી રીતે દેશનું સંચાલન કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ બરાબર. ટીવીમાં પણ આપણે જોયું કે સરકાર, ઓલી સરકાર આવીને, ઓલી સરકાર ગઈને, ઓલી સરકાર આવીને બરાબર. સરકાર શબ્દ તો આપણે સાંભળેલો હોય કે જેને કહેવાય ગવર્મેન્ટ, અંગ્રેજીમાં ગવર્મેન્ટ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશનું સંચાલન કરવા માટે સરકારની જરૂર પડે. સરકાર ન હોય તો દેશનું સંચાલન થાય નહીં. આ દુનિયાનું સંચાલન કોણ કરે છે? દુનિયાનું સરકાર બરાબર. જે રીતે દુનિયાનું સંચાલન ભગવાન કરે ને, આ દુનિયાનું સંચાલન ભગવાને કરે બરાબર. દુનિયાનું સંચાલન જેવી રીતે ભગવાન કરે છે, આપણા ઘરનું સંચાલન પિતા કરે છે, એવી રીતે આપણા દેશનું સંચાલન પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજન બનાવે અને પછી કાર્ય કરે. દેશના વિકાસ માટે સરકાર શું બનાવે? આયોજન બરાબર. આયોજન બનાવે. આયોજન શું કહે ખબર અંગ્રેજીમાં? નિરાલી તારા વિડીયો કેમ બંધ આવે? ઓલા જો ત્રણ ટપકાની અંદર વિડીયો હશે લખેલો, એમાં અડવાનું. જ્યાં ત્રણ ટપકા હોય એમાં વિડીયો અડવાનો. વિડીયો ચાલુ. હા બસ, એટલે મને ખબર પડે તું સામે બેઠી હો કે નાસ્તો કરસ કે ને આટા મારસ. તું તો આટા મારતા મારતા બોલાવી રાખો, હા સાહેબ હા સાહેબ બરાબર. આમ સામે હોય તો મને ખબર પડે કે સામે બેઠી હે. ના તને તને નથી દેખાય એવો રાખ્યો એને વિડીયો, તને નહીં દેખાય એ, મને જ દેખાય. જો મને દેખાય બરાબર. હવે આયોજનને શું કહેવાય અંગ્રેજીમાં? પ્લાનિંગ કરવું. શું કરવું? પ્લાન, પ્લાનિંગ બરાબર. પ્લાનિંગ એટલે આયોજન. સરકાર પણ દેશના વિકાસ માટે આયોજન કરે કે આપણે કયા વિભાગમાં કેટલા પૈસાનો ઉપયોગ કરવો, કયા વિભાગમાં કઈ રીતે વિકાસ કરવો. શિક્ષણના વિભાગમાં અમુક પૈસા નાખે, રસ્તાઓના બાંધકામમાં અમુક પૈસા નાખે, તળાવ અને ચેકડેમ બનાવવામાં અમુક પૈસા નાખે બરાબર. દેશના વિકાસ માટે સરકાર છે એ કાર્ય કરવો હોય તેના માટે નાણાંની જરૂર પડે. ઉદ્યોગો માટે પૈસા નાખે તો આ આયોજન કરવું પડે. આયોજન વિના આખા દેશનું સંચાલન થાય નહીં. આપણા પિતાજી હોય ઘરમાં કેમ આયોજન કરતા હોય બરાબર, કે આ વર્ષે મારે દીકરાને ભણવા માટે રાજકોટ મોકલવાનો હે, 50,000ની જરૂર પડશે. મારે એક દીકરાના લગ્ન કરવાના હે તો 5,00,000ની જરૂર પડશે. તો આ બધા પૈસાનું આયોજન કરવું પડે પિતાજીને. તો આ દેશના સરકારોએ પણ આયોજન કરે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવામાં આવે છે.
બરાબર. બંધારણ શબ્દ સાંભળ્યો છે તમે? આમાં આવ્યો બંધારણ. બંધારણ કોને કહેવાય? હા બંધારણ કોને કહેવાય કેજે. હા બરાબર બંધારણ, બરાબર બંધારણ કોને, આપણું બંધારણ કોને બનાવ્યું ખબર છે? હા બંધારણ બાંધીને કામ કરવા. પણ બંધારણ આપણું બનાવ્યું કોને? સામાન્ય જ્ઞાનનો હે સરકારે, સરકાર નહીં, કોઈ એક વ્યક્તિ હતો બરાબર, એક વ્યક્તિ હતો એવો કે જેને આપણા ભારત દેશનું બંધારણ બનાવ્યું ખબર છે તમને? કોણ હતું એ? પાંચમા ધોરણમાં એક પાઠમાં નામ આવતું, પાંચમા ધોરણનો પાઠ આવતો અને એમાં નામ આવતું આપણા દેશનું બંધારણ. બંધારણ આપણા દેશનું બંધારણ સહી એક ચોપડી હોય આવી બરાબર. આપણા દેશનું બંધારણ એટલે કે આપણા દેશના નીતિ નિયમો કાયદા કાનૂનની એક ચોપડી, આવી ચોપડી છે આપણા દેશની બરાબર. આમાં લખ્યું હોય બધું કે હાલો ભાઈ રાજ્ય સરકારે શું કામ કરવું, કેન્દ્ર સરકારે શું કામ કરવું, સરપંચે શું કામ કરવું, દેશના નાગરિકોએ શું કામ કરવું, વિદ્યાર્થીઓએ શું કામ કરવું, શિક્ષકોએ શું કામ કરવું બરાબર. આ બધાની એક એમાં લખેલા હોય બધાના નીતિ નિયમો. આપણે કેમ ટાઈમ ટેબલ હોય નિશાળનું? ચાલો ભાઈ 10:45 વાગે નિશાળ, 10:30 વાગે નિશાળ આવી જવાનું બરાબર. 10:40 પ્રાર્થના, 11 વાગે પૂરી, 11 વાગે પિરિયડ ચાલુ, 1 વાગે રિસેસ. આવું કેમ આમ લખેલું હોય બધું ટાઈમ ટેબલમાં? એવી સરકારે એવું આયોજન બનાવ્યું છે. અને યાદ રાખજો એ પ્રશ્ન ગમે તે આવીને પૂછે તો એ તમને ખબર હોવી જોઈએ કે આપણા દેશનું બંધારણ આ ચોપડી બનાવી કોને, આ ચોપડી લખી કોને, નિરાળી બરાબર. એવો પ્રશ્ન પૂછાય કે આપણા દેશનું બંધારણની આ પુસ્તક છે એ બનાવ્યું કોને બરાબર, પુસ્તક કોને બનાવ્યું એવું પૂછાય તો યાદ રાખી લેજો બરાબર. કે આપણા દેશનો એક વિદ્યાર્થી હતો જે હોશિયાર, આપણા દેશનો એવો વિદ્યાર્થી હતો જે હોશિયાર હતો. કેવો હતો હોશિયાર? કેટલો હોશિયાર હતો ખબર છે? અત્યાર સુધી એવો હોશિયાર કોઈ નથી, હજી એટલો હોશિયાર હતો કે ભારત દેશમાં હજી કોઈ એવું હોશિયાર થયું નથી. એટલી ડિગ્રી એને પ્રાપ્ત કરી હતી. ડિગ્રી આપણે હોય ને 5 ડિગ્રી ને 10 ડિગ્રી ને એ કયો તમે ડિગ્રી? ડિગ્રી કોને કયો? હા ભણતા હોય ને ડિગ્રી, કે મારી બેન છે એ કોલેજમાં ભણે છે એ ડિગ્રી થઈ, મારી બેન છે ડૉક્ટરનો અભ્યાસ કરે છે ડૉક્ટરની ડિગ્રી થઈ, મારો ભાઈ એન્જિનિયરનો અભ્યાસ કરે છે એન્જિનિયરની ડિગ્રી થઈ. તો આ ડિગ્રી સૌથી વધારે વધારે જો પ્રાપ્ત કરી હોય તો એવો વ્યક્તિ હતો જેને આપણા દેશનું બંધારણ બનાવ્યું. કે હજી સુધી આપણા દેશમાં કોઈ એટલું ભણ્યું નથી, એટલો ભણેલો હતો એ બરાબર. તો એ વ્યક્તિ કોણ હતા ખબર છે તમને? ડોક્ટર ભીમરાવ આંબેડકર. હેમરું હે નામ? ડોક્ટર બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર, એમણે આપણા દેશનું બંધારણ બનાવ્યું. લોકડાઉનમાં મગજમાં થોડુંક ને લોક લાગી જાય. લોકડાઉનમાં તો અત્યારે તમને સમય છે, વાંચી લ્યો જેટલું વચાય એટલું ભણી લ્યો. લોકડાઉનમાં ટાઈમ મળ્યો ભણવાનો, ઘરે બેઠા બેઠા તમે ભણી શકો. હજી લેસન તારું છે ને નિરાલી, તે મને ફોટા પાડીને મોકલું નથી. ચોપડામાં તારે મેં કીધું કે 10 રૂપિયાનો ચોપડો લઈને આમાંથી જોઈ જોઈને તારે એમાં લખવાનું. ફોનની ક્યાં જરૂર છે? જે પાઠ આવી લો બરાબર. નવનીત નો આવડે તો લ્યો તો હાલે, પ્રશ્ન જવાબ પાકા કરવા માટે હાલે બરાબર. એમાં કાંઈ ખોટું નથી, પ્રશ્ન જવાબ એમાં આવ્યો હોય તો તમે પાકા કરી શકો બરાબર, યાદ કરી શકો. તમારે આવેલો ને પાંચમો પાઠ, પાંચમો પાઠના પ્રશ્ન બધા પૂરા કરી નાખવાના છે. પાંચમો પાઠના સ્વાધ્યાયના બધા પ્રશ્નો લખી નાખવાના છે. ચોપડીની અંદર ખાલી જગ્યા હોય ખરા ખોટા હોય કરવાનું છે બરાબર. ચોપડી હા 10 રૂપિયાનો ચોપડો લઈને એમાં ઉતારવાનો છે પાઠના પ્રશ્ન જવાબ. તારી હાંજ થાય ને તાર તું મને મોકલી દેજે. હો
તને તને હોશિયાર બનાવીશ, તારે હું બનવું મોટું થઈ. પોલીસ બનવું તારે, તો પોલીસ બનવું હોય તો તારે બહુ ભણવાનું ધ્યાન રાખવું પડશે. બરાબર, આ દેશની પોલીસ બનવું એટલે દેશની મોટા મોટી સેવા કહેવાય. પોલીસ તું ભણીશ ને તો પોલીસમાંથી પીએસઆઈ બનાય. 12 ધોરણ પાસ હો, બરાબર કોલેજ પાસ હો તો પોલીસ બની જાય. પણ એનાથી આગળનો અભ્યાસ હોય ને તો તું પીએસઆઈ બન, કે તારી નીચે કેટલાય પોલીસવાળા કામ કરે. તું પીએસઆઈ બન એટલે તારી નીચે બીજા 10 જણા કામ કરે. તું કેમ કરે બધાય? બરાબર, તો એના માટે ખાલી ખાવાથી, ખાલી પીવાથી, ખાલી રખડવાથી બરાબર પોલીસ ન બને. ભણવું પડે ને ભણવા માટે હજી તે પાઠ ઉતાર્યો નથી. પાંચમો પાઠ હજી તે જમીનની અંદર એકય બી વાવ્યા નથી. બી વાવીશ ને ત્યારે ઉગશે બેટા. બરાબર, તારા ભાઈ તારા પપ્પા હોય બરાબર એ ખેતરમાં કપાસના દાણા વાવે ને, કપાસના બી વાવે, માંડવીન દાણા વાવે, જીરું દાણા વાવે તો ઉગે ને. બરાબર, પછી એમાં પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, દવા નાખવી પડે, બધું કરો ત્યારે એમાં ફળ આવે. તો તે તો હજી કાંઈ શૂન્ય છે, કાંઈ કર્યું નથી. લેસન કર ને તો એ બી વાવ્યું કહેવાય. એક તું લેસન કર તો તે એક કપાસનું બી વાવ્યું કહેવાય. પછી લેસન પાકું કર બરાબર તો એ કપાસનો છોડ ઉગો કહેવાય. લેસન પાકું કર તો કપાસનો છોડ ઉગો કહેવાય. પછી હું તારી ટેસ્ટ લઉં, હું તારી ટેસ્ટ લઉં બરાબર. ટેસ્ટમાં તને 25 માંથી 20 આવે બરાબર તો એ કપાસમાં રૂ આવ્યું કહેવાય. બરાબર, હજી તારે ખેતી તે ચાલુ કરી જ નથી. આ તો હું ખાલી હળ હાંકા રાખું ખેતરમાં. હું આમ બળદ જેમ જો હળ હાંકું દરરોજ બરાબર. પણ તું બી નાખતો ઉગે ને નકર ઉગે? હા ખાડો બરાબર. આજ જો લેસન બતાવજે મને, હાઈન થાય તો આ પાઠના પ્રશ્ન કયો આપણે જે લાવ્યો ને પાઠ ઓલો આલી ગયો ને, આ શાંતિની શોધમાં, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, એ પાઠનો લેસન મોકલી દેજે બરાબર. પછી તારો ભાઈ મને કહેતો હતો તને રક્ષાબંધનમાં કાંઈ આપ્યું તું એને આજકાલે? શું આપ્યું તું? તારો જન્મદિવસ કાલે હતો? વાહ, હેપી બર્થડે. હો સારું, હેપી બર્થડે. ભણી ભણી ગણીને હોશિયાર થા બરાબર. તારા ભાઈએ કાંઈ આપ્યું નથી તને? તારો ભાઈ કે હું મારી બેનને ફોન લઈ દઈશ એમ કહેતો મને. તારા ભાઈ કે મારા બેનનો જન્મદિવસ આવે ને, મારા બેનનો જન્મદિવસ એટલે એ કહેવું મારી બેનને ફોન લઈ દેશે એમ કીધું છે. બરાબર, તો તમારે બે બહેનો ભણવા થાય ને? તારે ભણવા થાય, સ્નેહાને ભણવા થાય. એટલે એ કે બે બહેનના જન્મ દિન આવી બે બહેન વચ્ચે એક ફોન લઈ દેશે એમ કીધું છે. બરાબર, જન્મદિવસ અને રક્ષાબંધન, આવતી રક્ષાબંધનમાં કાંઈ નહીં આપે, તને ફોન લઈ દેહે આજે. બરાબર, એટલે તારે એમાં લેસન થાય, ભણાય. બરાબર, ભાઈ બેન માટે શું ન કરે કેજે. ભાઈ શું ન કરે? હે, ભાઈ તો બેન માટે કરે ને. બરાબર, બેન માટે ભાઈ સહી બધી વ્યવસ્થા કરે. રા નવઘણ અને જહાલ બરાબર વાત સાંભળી ને, કે એની બેન હતી બરાબર. રા નવઘણની, રા નવઘણે જહાલની રક્ષા કરી હતી. તો તારો ભાઈ છે તને ફોન લઈ દે છે, પણ તારે સાચું ને રાખવાનો છો, ભણવાનું કે પછાડવાનું નહીં. સાચું રાખજે, લઈ દે છે મને કીધું તું એને. મોહિલ ને બે હું એમ લખે, ન્યુ નંબર એમ લખાશ ને. બે જોઈ છે તમારી, ડિલીટ થઈ જાય, હું કરી દઈશ તમને. એમાં ડિલીટ થઈ જાય એમ કે ઓમાં ન્યુ લખાય, બીજો નંબર આવે ને એમાં ન્યુ લખાય. એમાં બે ફોન અને બે ચાલુ છે,
એક ના કાકા નો એને કેલો છે, એટલે મેં બે રાખ્યા છે. ઓલો ન્યુ લખું ને એ અત્યારનો ફોન બરાબર. તો આજે સરકાર હોય તો આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. આપણા દેશની સરકાર હોય બરાબર, સરકારના પ્રતિનિધિત્વ હોય આપણા દેશના બરાબર, એને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવે. કોઈ એમ કહે કે મારે ભાઈ દેશના વડાપ્રધાન બનવું છે તો એમને ન બનાય બરાબર, મને એમ થાય કે મારે રાજ્યનો મુખ્યમંત્રી બનવું હોય તો એમને ન બનાય, મને એમ થાય કે મારા ગામનો સરપંચ બનવું તો એમને ન બનાય. ગામની ચૂંટણી થાય, ગામની ચૂંટણી થાય, બધા લોકો એને મત આપે અને બધાથી વધારે એને મત મળે તો એ પ્રમુખ કે દેશનો અધિકારી બની શકે, વડાપ્રધાન કે મુખ્યમંત્રી તો બની શકે, એમને બનાય નહીં. એટલે આપણા દેશમાં સત્તા કોના હાથમાં છે? પ્રજાના હાથમાં છે. કોના હાથમાં છે? પ્રજાના હાથમાં. બધા લોકો મત આપે અને જેને વધારે મત આવે એ અધિકારી બને. એટલે આપણા દેશમાં મતદાન દ્વારા સરકારને નિયુક્ત, ચૂંટણી એટલે કે ચૂંટણી દ્વારા સરકારને પસંદ કરવામાં આવે છે કે કોની સરકાર આપણા દેશમાં હોવી જોઈએ. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ બરાબર. જો આપ્યું છે ને છાપાનું કટિંગ આપ્યું છે, જો આમાં એમાં જો શું લખ્યું છે, વાંચજે વાંચજે એમાં નિરાલી. હા બરાબર. 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી GST થી મુક્ત બરાબર. હાલો રવિ, કેટલા પાના નંબર ઉપર તો રવિ હો? પાના નંબર 94 નવડો અને ચોગડો બરાબર. 94 નંબર. વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ. મંગળવારે લેખાનુદ સવર્ણ ગરીબો માટે 10% અનામત બરાબર. પેલા સરકારના વિવિધ કાર્યો છે કે સરકાર સહિત બરાબર, GST બરાબર, ગુજરાત સર્વિસ ટેક્સ, વેપારી પાસેથી જે ટેક્સ લેવામાં આવતો હોય, 40 લાખ સુધીનું ટર્નઓવર કરતા હોય બરાબર, ઉત્પાદન ત્યાં સુધી ધરાવતા વેપારીઓને GST માંથી મુક્તિ આપવામાં આવે છે. આવા બધા જે નિયમો હોય એ છાપામાં કે ન્યૂઝમાં કે સમાચારમાં આવતા હોય છે. તો આ સરકારના કાર્યો કહેવાય કે સરકાર શું શું કાર્ય કરે છે. નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ છાપામાંથી બરાબર. હાલ રવિ તું વાંચજો આવડું. આ ઉપરના ચિત્રમાં ઓલા ફોટા નીચે હું લખો વાંચજો. હા બસ, જામાં એક શબ્દ આવ્યો લોકશાહી કોને કહેવાય બરાબર. તમારા પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ટેસ્ટમાં કે લોકશાહી કોને કહેવાય. ડેમોક્રેસી અંગ્રેજીમાં કહેવાય ડેમોક્રેસી બરાબર, ગુજરાતીમાં કહેવાય લોકશાહી. લોકશાહી કોને કહેવાય કે જે લોકોથી, લોકો દ્વારા અને લોકો માટે
બરાબર ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી કહે છે. કે શાસન વ્યવસ્થા કોના દ્વારા ચાલે છે? લોકો દ્વારા, કોઈ મશીન દ્વારા નથી ચાલતું, લોકો દ્વારા. બરાબર, અને લોકોથી અને હાલે છે લોકો માટે જ આવી જે શાસન વ્યવસ્થા હોય ને લોકશાહી કહેવાય. આવો પ્રશ્ન પૂછાય કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભ છપાયેલા વિગતો એકઠી કરી સરકારના કાર્યો અંગે એક નોટબુક બનાવવાની છે. બરાબર, સરકારના જે જે કાર્યો હોય એ છાપવામાં આવતા હોય કે આજે સરકારે ભાઈ દેશમાં રોડ અને રસ્તાઓ માટે 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. બરાબર, તે સરકારનું કાર્ય એ કટિંગ કાપી લેવાનું અને નોટબુકમાં ચોંટાડવાનું. સરકારના કાર્યો અને જીવનની સુવિધા અંગે ચર્ચા કરી વિવિધ સુવિધાઓની યાદી કરો. આપણો દેશ, આપણી સરકાર. બરાબર, પાના નંબર 94. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં વિવિધતાવાળો દેશ છે. કેવો છે? આપણા દેશમાં નિરાળી કઈ કઈ વિવિધતા જોવા મળે છે? આપણા દેશમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? આપણા દેશમાં જો અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ ઉત્સવો, બરાબર, અલગ અલગ પોશાક, આ બધી વિવિધતા છે. આપણા દેશમાં આવી બધી વિવિધતા આવેલી છે. બિન સાંપ્રદાયિક દાયિકતા દેશ આપણા દેશમાં અલગ અલગ વિવિધતા ભરેલો દેશ છે. આપણા દેશ જેવો ક્યાંય વિશ્વમાં દેશ નથી. બરાબર, કવિતા આવતી ને તમારે? હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે, રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હે. હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે, રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હે. બરાબર, બધું અલગ અલગ હોવા છતાં પણ આપણે કેવી રીતે રહી છીએ? એક ભાઈચારાની ભાવનાથી રહી છીએ. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ ભારત. ભારત જેટલા મતદારો વિશ્વમાં ક્યાંય નથી. ચૂંટણી આવે ને, હાલો પાલાભાઈ જાઓ ને, રમેશભાઈ જાઓ મત દેવા ને, કંકુબેન જાઓ ને, મણિબેન જાઓ ને, બરાબર, આપણે મત આપીને કેટલા મતદારો થાય, આટલા મતદારો વિશ્વમાં ક્યાંય નથી. આપણા દેશમાં જનસંખ્યા હોય એટલી વિશ્વમાં છે ક્યાંય? જનસંખ્યામાં આપણો કેટલામાં નંબર છે ખબર? આપણો બીજો નંબર આવે. પહેલો નંબર આવે ચીન. ચીન જેટલા માણસો ક્યાંય નથી વિશ્વમાં. બીજો આવે ભારત. જનસંખ્યામાં ભારતનો બીજો નંબર છે. દેશની વિશાળતા અનેક પ્રકારની ભિન્નતા હોય. આમાં મોક લહે આમાં ના હાલો નહી તો આ ભાઈ ઘરથી લઈ લેશ.
નંબર લઈ લેશું, હાલો ને વાત કરો. આ વાંધો નહીં, એટલે કઈ દી આવવાની છે, અઠવાડિયામાં આવી જશે. એટલે રોઝિયા છે બરાબર. હા, વાંધો નહીં, હાલો ને. તો તમારી રીતે, એને બુધ ગુરુ છે એટલે એ બે ચાર દિવસમાં લખીને દેવાની હોય, એટલે તમારી રીતે ધ્યાનમાં રાખજો. આવતા જતા હોય તો તેડી આવજો. આ પીરિયડ ચાલુ છે અને આ પીરિયડમાં બેસવાનું હોય છે, પણ પીરિયડમાં નથી એને જોઈન્ટ થતી. અને ઓલી ઘરે શીખીએ બુક નહીં રહેલી, લખાઈ ગઈ એને. બરાબર કે દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. બરાબર, એક જગ્યાએથી આપણા દેશનું સંચાલન કરવું એ ઘણું અઘરી વાત છે. બરાબર, ખાલી એક જગ્યાએથી આખા દેશનું સંચાલન કરવું તો કઈ રીતે કરવું? બરાબર, હું અહીંયા બેઠો બેઠો એમ થાય કે મારે 10 નિશાનું સંચાલન કરવું થાય? હા, ન થાય. હું મારી નિશાનું માન કરી શકું, તો એમાં બીજી નિશાનું ક્યાં કરવા જવું? તો આપણા દેશનું જો ખાલી સંચાલન કેન્દ્ર દ્વારા કરવામાં આવે, એક જ જગ્યાએ સરકાર બેઠી બેઠી, તો ઘણું અઘરું પડે. એક જગ્યાએથી સંચાલન કરવું ઘણું અઘરું પડે. એટલે આપણા દેશમાં શાસન વ્યવસ્થાનું વિભાજન કરવામાં આવ્યું છે. વિભાજન કરી નાખ્યું કે કેન્દ્ર છે એ કેન્દ્ર સરકારનું ધ્યાન રાખે, રાજ્ય સરકાર રાજ્યનું ધ્યાન રાખે, એની નીચે જિલ્લા પંચાયત, એની નીચે ગ્રામ પંચાયત, સરપંચ ગામનું ધ્યાન રાખે. એટલે સત્તાશાહી બધી વિભાજિત કરી નાખવામાં આવી. આવી સમસ્યાઓ અને અગવડતાના સામે સુચારું વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. સરકાર વિવિધ સ્તરે કામ કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. ત્રણ પ્રકારની સરકાર આવી. બરાબર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. કઈ કઈ? સરકારના ત્રણ પ્રકાર આવ્યા. કેટલા આવ્યા? ત્રણ પ્રકાર, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. આ ત્રણ યાદ રાખવાના છે. બરાબર, હવે પાના નંબર 94 ઉપરનું તમારું જે છે એ પૂરું થાય છે. અને નિરાલી સોમવારે બેટા, બરાબર, ફોન તારો લગભગ તો આવી જશે, નવો લઈ દેશે તને રક્ષાબંધનનો. બરાબર, કાંઈ વાંધો નહીં. બરાબર, એટલે સોમવારે સવારે 9 વાગે આપણે જોઈન થવાનું. બરાબર, અને ઓલો પાઠના પ્રશ્ન હાઈન થાય તો લખીને મોકલી દેજે. બરાબર, તારા દીદીને આવડે છે એને પૂછી જોજે, ન આવડે એ. બરાબર, ચોપડીમાંથી ચોપડામાં બનાવવાનું છે. તારે રવિ.